આપણા લોકપ્રિય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. બનાસની ધરતી પર ઉત્તર ગુજરાતની ધરતીના સંતાન આપણા નરેન્દ્રભાઈ મોદી આપણી વચ્ચે આજે ઉપસ્થિત થઈને આ કિસાનોની વિધાન રેલીને સંભાળવાના છે. ત્યારે આપણે જોરદાર કરતલ જોડેથી માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરીએ. બનાસની ધરતી પર માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ. કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી, રાજ્યસભાના અધ્યક્ષ શ્રી નારાયણજી પંચારિયા, બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, પાટણ જિલ્લા ભાજપના પ્રભારી મયંકભાઈ નાયક, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિનેશભાઈ દવે, તમામ આગેવાનોને વિનંતી, આદરણીય વડાપ્રધાનશ્રીનું બનાસની ધરતી પર ફૂલહારથી સ્વાગત કરશે. વિધાનસભાના ઉમેદવારો, લોકપ્રિય ઉમેદવારો ભાવમતી શ્રી શંકરભાઈ ચૌધરી, દિયોદરના કેશાજી ચૌહાણ, થરાદના પરબતભાઈ પટેલ, રાધનપુરના લવેંગજી સોલંકી અને કાંકરેજના કીર્તિસિંહ વાઘેલા પણ માનનીય વડાપ્રધાનશ્રીને બનાસની ધરતી પર બુકે અને પાઘડી પહેરાવીને સન્માન કરશે. પાંચેય વિધાનસભાના લોકપ્રિય ઉમેદવારો પણ માનનીય વડાપ્રધાનશ્રીને ફૂલહાર અને પાઘડી પહેરાવીને બનાસની ધરતી પર સ્વાગત કરશે. બનાસની ધરતીનું આ ખમેર એવી પાઘડી માનનીય વડાપ્રધાનશ્રીને અર્પણ થઈ રહી છે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી આ સન્માનને વધાવીએ. જિલ્લાનો ભારતીય જનતા પાર્ટીનો અને હવે જેમને સાંભળવા માટે આપણે સૌ આતુર હતા, આપણા સુખ દુઃખના સાથી, આપણી ધરતીના સંતાન, આપણું ગૌરવ એવા હિન્દુસ્તાનના વિકાસ પુરુષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ વિશાળ ગુજરાત રેલીને સંબોધવા વિનંતી કરું છું. માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભારત માતા કી. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન હરિભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ શ્રી દિનેશભાઈ દવે, ભાભર નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી વેંકુટભાઈ, શ્રીમાન નાગજીભાઈ રબારી, અર્જુનસિંહ વાઘેલા, અણદાભાઈ, ગજેન્દ્રસિંહજી, ભાઈ ભાવસિંહજી, શ્રીમાન ગગાજી ઠાકોરજી, શ્રીમાન માનસિંહ વાઘેલાજી, શ્રીમાન ધનજીભાઈ, શ્રીમાન નાગરભાઈ,
નૌકાબેન, આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો થરાદથી શ્રીમાન પરબતભાઈ પટેલ, પરબતભાઈ પધારો, વાવથી ભાઈ શંકરભાઈ ચૌધરી, કાંકરેજથી શ્રીમાન કીર્તિસિંહ વાઘેલા, દિયોદરથી શ્રીમાન કેશાજી, રાધનપુરથી શ્રીમાન લવિંગજી, આપણે બધા જોરથી ભારત માતાની જય બોલીને આ બધાના આશીર્વાદ આપીએ. ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. ભાઈઓ બહેનો, આમને જરા નીચે ઉતારવા પડે ભાઈ. અરે કઈ થશે તો મારા ખાતામાં ચડી જશે ભાઈ. જોવાની આવો, નીચે આવો, બધા નીચે આવો. ત્યાં પેલા ઝાડવાળા બી નીચે આવો. હવે બધા જોઈ લીધો, મને આવી જાઓ નીચે હવે. અરે નકામું ભાઈ, મુસીબત થઈ જાય. આવો આવો નીચે આવો. પછી આપણે હજુ બહુ કામ કરવાનું છે. શાબાશ, અહીંના બધા લોકો સમજદાર છે. હા, ધીરે ધીરે ઉતાણ ના કરતા. જો છેક ઉપર ચડી ગયો છો મારા વાળો. હા, આવો આવો નીચે આવો. ધીમે એમને મદદ કરો ભાઈ ઉતરવામાં, એમને બી મદદ કરો જરા ઉતરવામાં. શાબાશ. ભાઈઓ બહેનો, આટલી વિશાળ સંખ્યામાં જ્યાં જ્યાં મારી નજર પહોંચે છે, લોકો જ લોકો નજરે ચડે છે ભાઈ. કોઈ છત એવી નથી કે જ્યાં પગ મૂકવાની જગ્યા હોય. ભાઈઓ બહેનો, જે લોકો ચૂંટણીના વર્તારા કરે છે, એ જરા અહીંયા આવીને ડોક્યું કરે, ખબર પડે કે 18મી તારીખે શું થવાનું છે. ભાઈઓ બહેનો, પાટણ જિલ્લો હોય કે બનાસકાંઠા જિલ્લો હોય, એના માટે તો ભાજપ એટલે શું અને કોંગ્રેસ એટલે શું એનો ભેદ પારખવામાં એક મિનિટ ના લાગે. લાગે ભાઈ? લાગે. તમે મને કહો કે અહીંયા આપણા જિલ્લામાં ભયંકર પૂર હોનારત આવી ત્યારે કોંગ્રેસ વાળા ક્યાં હતા? ક્યાં હતા? જરા જોરથી બોલો, જાગે પાછા ક્યાં હતા? શું કરતા હતા બેંગ્લોરમાં? નાના, બેંગ્લોરમાં શું કરતા હતા? મોજ કરતા હતા? અને ભાજપ વાળા ક્યાં હતા? ભાજપ વાળા ક્યાં હતા? ભાજપના મુખ્યમંત્રી ક્યાં હતા? અમારા શંકરભાઈ ક્યાં હતા? અમારા બધા ઉમેદવારો ક્યાં હતા?
ભાઈઓ બહેનો, જે દુઃખમાં તમારી જોડે ના રહે એ સગો ભાઈ હોય તો પણ કોઈ એને માફ કરે? અરે દુઃખમાં કામ ના આવે એ સગો માં જણો ભાઈ હોય તો પણ હાથ પીડી સુધી કોઈ માફ ન કરે? આ કોંગ્રેસના લોકો સિવાય સત્તા, ભાજપ જ્યારે બનાસકાંઠામાં કમર સુધી પાણીની અંદર ફરી ફરીને લોકોની સેવા કરતો હતો, ત્યારે કોંગ્રેસ વાળા બેંગ્લોરમાં સ્વિમિંગ પુલમાં હિલોળા લેતા હતા. અમારું બનાસકાંઠા આખું પાણીમાં ડચકા ખાતું હતું, ત્યારે એ સ્વિમિંગ પુલમાં જબુકિયા લેતા હતા, જબુકિયા. ભાઈઓ બહેનો, આખું ભાજપ બનાસકાંઠામાં રિલીફ કેમ્પ કરતું હતું, ત્યારે એ લોકો રિસોર્ટ કેમ્પ કરતા હતા. ભાઈઓ બહેનો, મને બરાબર યાદ છે, અને હમણાં હું જ્યારે મોરબી ગયો હતો ત્યારે મેં યાદ કરાવ્યું હતું, મોરબીમાં હોનારત થઈ હતી 1979માં. ત્યારે અમે જનસંઘના અને ભાજપના અને સંઘના બધા કાર્યકર્તાઓ ત્યાં મડદા ઉચકતા હતા, મડદાઓનો અગ્નિ સંસ્કાર કરતા હતા, એક એક ઘરમાંથી માટીડો સાફ કરતા હતા. અને એ વખતે ઇન્દિરા ગાંધી ત્યાં આવ્યા હતા, અને એ વખતે ચિત્રલેખાએ સ્પેશિયલ અંક બહાર પાડ્યો હતો. અને હું નથી કહેતો, ચિત્રલેખાએ લખ્યું છે, ઇન્દિરા ગાંધી નાક ઉપર રૂમાલ રાખીને મોરબીની ગંધ ઘૂસી ના જાય એટલા માટે આમ જાળવી જાળવીને પગ મૂકતા હતા નાક ઉપર. અને બીજી બાજુ આરએસએસના કાર્યકર્તાઓ પાણીમાં સડી ગયેલી દુર્ગંધ મારતી લાશો ઉચકી ઉચકીને અગ્નિ સંસ્કાર માટે લઈ જતા હતા. અને એણે બે ફોટા મૂક્યા હતા. એક ફોટો હતો જે ઇન્દિરા ગાંધીનો હતો, નાક ઉપર કપડું બાંધેલું હતું અને નીચે લખ્યું હતું, ગંધાતી પશુતા. અને બીજો ફોટો મૂક્યો હતો આરએસએસ જનસંઘ ભાજપના કાર્યકર્તાઓનો, અને ત્યાં લખ્યું હતું, મહેકતી માનવતા. ભાઈઓ બહેનો, આ ફરક છે બે પાર્ટીઓના કલ્ચરમાં. જે દિવસે ભૂકંપ આવ્યો, આપણા વિસ્તારને પણ હલાવી ગયો, અહીંયા રાધનપુરના લોકો હશે એને ખબર હશે, 26 જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો ત્યારે હું દિલ્હીમાં હતો, અને 26 રાત્રે હું રાધનપુર પહોંચી ગયો હતો. આજે પણ રાધનપુરના લોકોને ખબર હશે. ભાઈઓ બહેનો, અરે રાજકારણ રાજકારણની જગ્યાએ હોય છે. હમણાં વાવાઝોડું આવવાનું હતું, અમારા વિજયભાઈ પોતે ઉમેદવાર છે, ચૂંટણી લડે છે, મુખ્યમંત્રી છે, આખા ગુજરાતની ચૂંટણી લડાવે છે. પરંતુ જેવા સમાચાર મળ્યા કે ગુજરાતની અંદર વાવાઝોડું ત્રાટકવાનું છે, કોંગ્રેસ વાળા પૂર આવ્યું તો બેંગ્લોર બાજુ ભાગ્યા, વિજયભાઈ
વાવાઝોડા આવવાના સમાચાર આવ્યા તો રાજકોટ થી સામે ચાલીને લાવ લશ્કર લઈને સુરત પહોંચી ગયા અને સુરતમાં કોઈ તકલીફ ના પડે એની તૈયારીઓ આદરી દીધી. જે દિવસે સુરતમાં ભયંકર તાપીનું પૂર આવ્યું હતું, છાતી સુધી પાણી હતા, ભાઈઓ બહેનો, એ વખતે સુરતમાં રાત્રે 2 વાગે હું જાતે રોડની સફાઈ કરવા નીકળતો હતો, ત્યાંના સ્થાનિક લોકો જોડે કામ કરતો હતો, ત્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. ભાઈ આ વખતે પ્રધાનમંત્રી હતો અને આપણા વિસ્તારમાં પૂર આવ્યો. ભાઈઓ બહેનો, હું દોડતો આવી પૂગ્યો હતો, મેં અહીંયા એરિયલ સર્વે કર્યો હતો અને આવશ્યક બધી મદદની જાહેરાત કરીને ગયો હતો. ભાઈઓ બહેનો, દુઃખના દિવસમાં રાજકીય આટા પાટાઓથી દૂર રહીને માનવીય સંવેદનાઓ સાથે સમાજના સુખે સુખી, સમાજના દુઃખે દુઃખી એમ જ્યારે કામ કરીએ એમને પણ મારે કેવું છે કે આ વખતે તો કોંગ્રેસને એવી સજા કરો, એવી સજા કરો કે આવી રીતે આફતના સમયે બેંગ્લોરની હોટલોમાં મજા કરવા ના જાય. એમને સુધારવા માટે પણ એમને સજા કરવી જરૂરી છે. મોટો કર્યો અને તમે જ મને તાકાત આપી છે. મને કો ભાભરના ભાઈઓ, અહીંયા તો અહીંથી ફોન કરવો પડતો હતો કે ભાઈ અમદાવાદ આવવું છે, કામ છે, છોકરો માંદો છે, ડૉક્ટરને બતાવવા આવવું છે, ઘેર દીકરીના લગ્ન લીધા છે, ખરીદી કરવા આવવું છે, જરા કોને ભાઈ અમદાવાદમાં શાંતિ છે કે નહીં, અમદાવાદ ભાભર રાધનપુર વારાઈથી અમદાવાદ જવું હોય ફોન કરીને પૂછવું પડતું હતું કે ક્યાંય કરફ્યુ બરફ્યુ તો નથી ને, ક્યાંય તોફાનો તો નથી ચાલતા ને, અને પછી
માણસ પોતાના ઘરેથી બસમાં બેસીને જતો તો ભાઈઓ બહેનો આજે આજે ક્યાંય પૂછવું પડે છે કે કર્ફ્યુ છે? આ તમારા ઘરમાં 12-15 વર્ષની ઉંમરના છોકરાઓને પૂછજો કે કર્ફ્યુ શબ્દ સાંભળ્યો છે? એને ખબર નથી કર્ફ્યુ શું કહેવાય. ભાઈઓ બહેનો, માનવીને સલામતી જોઈએ, સુરક્ષા જોઈએ, સુખ ચેનની જિંદગી જીવી હોય, પ્રગતિ કરવી હોય, વિકાસ કરવો હોય તો ભાઈઓ બહેનો, સલામતી ના હોય તો આ બધું ધૂળ ધાણી થઈ જાય. અને એટલે આપણે ગુજરાતમાં સત્તા પર આવ્યા, પહેલું કામ કર્યું કે ગુજરાતને માથા ભારે તત્વોથી મુક્તિ અપાવો, ગુંડાઓથી મુક્તિ અપાવો, માફિયાઓથી મુક્તિ અપાવો, છાસ વારે હુલ્લડબાજી કરવા વાળાઓથી મુક્તિ અપાવો. આપ મને કહો ભાઈઓ, આજે કોઈ પણ ગુજરાતી દીકરી સલામતી અનુભવે છે કે નથી અનુભવતી? સુરક્ષા અનુભવે છે કે નથી અનુભવતી? શાંતિ આવી છે કે નથી આવી? ભાઈઓ બહેનો, દરેક માનવીને શાંતિ અને સુરક્ષા જોઈતી હોય છે. આ કોંગ્રેસ પાર્ટી, એના 3 ગુણધર્મો છે. એના સ્વભાવમાં 3 બાબતો છે. અટકાના, લટકાના, ભટકાના. અટકાવવું, લટકાવવું અને ભટકાવવું. કોઈ પણ કામ સૌથી પહેલા એમને અટકાવવું કેવી રીતે, એ એમની પહેલી દાનત હોય. તમે મને કહો ભાઈ, આ આપણા આખા બનાસકાંઠા પંથકમાં, પાટણ જિલ્લાના પંથકમાં આ નર્મદા માતા પધાર્યા કે ના પધાર્યા? અરે એક જમ પહેલા આપણે નાના હતા ત્યારે સાંભળતા હતા કે નર્મદાની અંદર સ્નાન કરીએ તો 7 પેઢીનું પુણ્ય મળે. આજે ભારતીય જનતા પાર્ટી એવું કામ કર્યું, પહેલા લોકો નર્મદાની પરિક્રમા કરવા જતા હતા, આજે અમે એવું કામ કર્યું કે સ્વયં માં નર્મદા ગામો ગામ પરિક્રમા કરવા નીકળી છે. ભાઈઓ, આપ એને હું પૂછું છું, આપ મને કહો, આ કોંગ્રેસનું રાજ રહ્યું હોત તો આ નર્મદાના દર્શન તમે કર્યા હોત? સાચું બોલો ભાઈ, નર્મદા આવી હોત, આ કેનાલો ફસાઈ હોત, આ પાણી પહોંચ્યા હોત, આપણા ખેતરો લીલા થયા હોત, આપણો આ વિસ્તાર ડાર્ક ઝોનમાંથી બહાર નીકળ્યો હોત, કોઈ દી વીજળીના કનેક્શન મળ્યા હોત? હવે મને કહો ભાઈઓ, અરે કોઈ ગામમાં પાણીની પરબ બનાવે ને, પરબ 2 માટલા મૂક્યા હોય અને વટે માર્ગોને આવતા જતા પીવાનું પાણી પીવડાવતો હોય તો પણ ગામ આખું 7 પેઢી સુધી એ છોકરાઓને નગર શેઠ તરીકે ઓળખાવે કે ભાઈ આમના દાદાએ આપણા ગામમાં પરબ કરી હતી, પાણી પાતા હતા, તરસ્યાને પાણી પાતા હતા. અરે આજે પણ આપણા પંથકમાં, ગુજરાત હોય કે રાજસ્થાન, ક્યાંય વાવડી જુઓ, ક્યાંય વાવ જુઓ, પાણી માટે કરેલું કામ જુઓ અને ત્યાં તમે પૂછો ભાઈ આ કેટલું જૂનું છે તો કોઈ કે 200 વર્ષ જૂનું, કોઈ કે 500 વર્ષ જૂનું.
અને તમે પૂછો કોણે કર્યું, તો કે લાખા વણઝારાએ કર્યું. લાખા વણઝારાએ વાવણી કરી. આ લાખા વણઝારો કોણ હતો ખબર નથી, કયા ચોપડે નામ લખાણું છે ખબર નથી, પણ આજે પણ રાજસ્થાનમાં જાઓ કે ગુજરાતમાં જાઓ, ક્યાંય વાવડી બનાવી હોય તો લાખા વણઝારાને યાદ કરીને લોકો એના નામનું ગૌરવ કરતા હોય છે કે નથી કરતા હોતા? ભાઈઓ કરે છે કે નથી કરતા? અરે એક પાણીની પરબ કરે એનું ગૌરવ કરે. કોઈ લાખો વણઝારો વાવડી બનાવે તો ગૌરવ કરે. આ ભાજપે તો તમારા ઘરમાં નળ સુધી નર્મદા લાવી દીધી ભાઈ, તમારા ખેતર સુધી પાણી લાવી દીધું. અરે લાખા વણઝારાને 200 વર્ષ પછી પણ લોકો યાદ કરે છે, તો શું આપણે એવા નગુણા છીએ કે ભાજપને ભૂલી જઈએ? ભૂલાય ભાઈઓ? અરે ખેતર લીલું છમ દેખાય એની સાથે કમળ દેખાવું જોઈએ. કારણ આ કમળ હતું તો આપણું ખેતર લીલું છમ થયું. અને એટલા માટે ભાઈઓ બહેનો, આપ મને કહો, હું અહીંયા આખા વિસ્તારમાં બસમાં આવતો અને એ ભાભરમાં ઉતરું પછી સાયકલ પર ફરું અને રાત્રે અહીંયા એક મંદિરમાં રોકાતો હતો. અને એ વખતે ઘણી વાર હું અહીં આવું પછી આપણને કુટુંબીજનો બધા જેમના ઘરે ઉતર્યો હોઉં કે મંદિરમાં ઉતર્યો હોઉં તો મને જમવા લઈ જાય, પછી મને કહે જરા જલ્દી જમવું પડશે. હું પૂછું કેમ એટલું વહેલું? નહીં કે દૂર ધૂળની ડમળીઓ દેખાય છે, ધૂળ આવવાની તૈયારી છે, એના પહેલા જમી લો. આ ધૂળની ડમરીઓ હતી કે નહીં ભાઈ? હતી કે નહીં? લગન માણવાના હોય લગન તો ચિંતા બીજા વિસ્તારમાં વરસાદની હોય, આપણા વિસ્તારમાં અરે ધૂળની ડમરી આવીને લગ્ન ન બગાડી જાય એની ચિંતા રહેતી હોય ભાઈ. આવી મુસીબતોમાં આપણે જીવેલા લોકો છીએ. પાણીએ આપણું પાણી કાઢી નાખ્યું, આપણને નીચોવી નાખ્યા, માર કરીને ભાજપ સરકાર આવી અને હવે આપણે પાણીદાર બન્યા છીએ ભાઈઓ, અને આખો પંથક પાણીદાર બન્યો છે. સલામતી આવી, પાણી આવ્યું. કોઈએ વિચાર કર્યો તો કે આખી દુનિયા જ્યાં પાણી ના હોય, જ્યાં ઉદ્યોગ ધંધા ના હોય, એ રાધનપુર પાસે આવીને એશિયાનો મોટામાં મોટો સોલાર પાર્ક બની જાય ભાઈઓ બહેનો, કોઈએ કલ્પના કરી હતી? આજે તો એ સોલાર પાર્ક સમગ્ર હિન્દુસ્તાનને પ્રેરણાનું કારણ બની ગયો છે. આખા દેશમાં સોલાર પાર્ક, સોલાર એનર્જી, સૂર્ય શક્તિથી વીજળી પેદા કરો એનું કામ ચાલી રહ્યું છે. ભાઈઓ બહેનો, મારે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને અભિનંદન આપવા છે. આનંદીબેનને અભિનંદન આપું છું કે એમણે પાણી પહોંચાડવા માટે ભારે જહેમત કરી. અને વિજયભાઈને અભિનંદન આપું છું કે ગુજરાતમાં કૃષિ ક્રાંતિ કરવા માટે એમણે નિર્ણય કર્યો કે ખેડૂતોને ખેતી કામ માટે લોન જોઈતી હશે તો હવે 0 વ્યાજથી લોન મળશે, એક નવા પૈસાનું વ્યાજ નહીં. ભાઈઓ બહેનો, તમે મને કહો ભાઈ, આપણા ઉત્તર ગુજરાતની ભાષામાં હું બોલું, આ વકરો એટલો નફો છે કે નહીં? જરા બોલો તો. આપ વિચાર કરો, વ્યાજના પૈસા ખેડૂત દેવું કરે, એના વ્યાજના પૈસા ભારતીય જનતા પાર્ટીની સરકાર ચૂકવશે ભાઈઓ. આ તિજોરી ખેડૂતોના કામ આવશે. મેં એક બીડું ઉઠાવ્યું છે, તમારા આશીર્વાદ જોઈએ.
આજે પણ આપણા ખેડૂતને વીજળીનું બિલ આવે છે કે નથી આવતું, આવે છે કે નથી આવતું, એમાંથી મુક્તિ જોઈએ કે ના જોઈએ, જોઈએ કે ના જોઈએ. આપણે સાહેબ અભિયાન ઉપાડ્યું છે કે આ વીજળીથી ચાલતા પંપ નહીં, હવે સીધા સુરતથી ચાલતા પંપ આવશે. એક નવા પૈસાનું વીજળીનું બિલ નહીં, કોઈ વીજળીના એન્જિનિયરોને પૂછવા નહીં જવું પડે. આ જીબી વાળા ક્યાં ગયા, ખોવાઈ ગયા કે નથી ખોવાઈ ગયા, ટ્રાન્સફોર્મર બરી ગયું કે નથી બરી ગયું, ટ્રાન્સફોર્મર બદલ્યું કે નહીં, આ બધો રોગચાળો મારે કાઢી નાખવો છે. દેશભરમાં સોલાર પંપ પહોંચાડવાનું અભિયાન ઉપાડ્યું છે અને સોલાર પંપના કારણે આવા કૃષિ જગતમાં એવી ક્રાંતિ આવવાની છે. ભાઈઓ આપ મને કહો, પહેલા યુરિયા માટે મોમાં ફીણ આવી જતું હતું કે નહોતું આવતું? યુરિયા લેવા માટે રાત્રે લાઈનમાં ઉભા રહેવું પડતું કે નહોતું ઉભા રહેવું પડતું? તાણ હોય તો એ યુરિયા લેવા નીકળવું પડતું કે નહોતું નીકળવું પડતું? અને યુરિયા વાળો યુરિયા ના આપે તો કાળા બજારમાં યુરિયા લાવવો પડતો કે નહોતો લાવવો પડતો? એ સાચું બોલો, જોરથી બોલો, જરા ખબર પડે. આ કોંગ્રેસના રાજમાં યુરિયા મેળવવાની એ મુસીબત હતી કે નહોતી? ભાઈઓ હતી કે નહોતી? હું જયારે મુખ્યમંત્રી હતો તો વર્ષમાં પ્રધાનમંત્રીને, કોંગ્રેસના પ્રધાનમંત્રી હતા ડોક્ટર મનમોહનસિંહ અને સરકાર સોનિયાબેનની હતી, વર્ષમાં 3-4 બાર પત્રો લખવા પડતા હતા. યુરિયા અમને જોઈએ, યુરિયાનો વધારે કોટા જોઈએ, યુરિયા સમયસર જોઈએ. દિલ્હી સરકાર જવાબ જ ના આપે. હું જ્યારે દિલ્હીમાં પ્રધાનમંત્રી પદે ગયો તો મેં જોયું, હું એકલો જ નહીં, આખા દેશના મુખ્યમંત્રીઓના આ જ પત્રો આવતા હતા, યુરિયા આપો, યુરિયા આપો, યુરિયા આપો, યુરિયા આપો, જલ્દી આપો, જલ્દી આપો, વધારે આપો, વધારે આપો. મને પણ મારે પાસે આ જ પત્રો આવતા હતા. મેં બધાની મીટિંગ બોલાવી, મેં કહું ભાઈ છે શું આટલું બધું યુરિયા પેદા થાય અને મારા ખેડૂતને યુરિયા ના મળે? અરે મેં કહ્યું ભાઈ, ઊભો પાક હોય અને યુરિયા આવવામાં અઠવાડિયું મોડું થઈ જાય ને, તેનો લીલોછમ પાક પીળો પડી જાય, એના તો 12 મહિના બગડી જાય, 12 મહિના. અરે એને દીકરીના હાથ પીળા કરવાના હોય એ પહેલા એનો પાક પીળો પડી જાય અને એના તો મોતિયા મરી જાય. તમે જરા વિચારો. આ હું જરા ઓફિસરોને કહેવા માંડ્યો તો એમને આશ્ચર્ય, સાહેબ તમને આ બધી ખબર ક્યાંથી પડે છે? મેં કહું ભાઈ, હું આ ખેડૂતોની વચ્ચે રજડી રજડીને તમારે ત્યાં આવ્યો છું, હું સીધો ઉપરથી નથી આવ્યો. એમના સુખ દુઃખ મને ખબર પડે. ભાઈઓ બહેનો, તમારા વચ્ચેથી જ આવ્યો છું, તમારા સુખ દુઃખનો સાથી રહ્યો છું અને એટલે સામાન્ય માનવીના હિતોની નીતિઓ બનાવવાનું અમને તરત જ સૂચતું હોય છે. અમે એક કામ કર્યું, મેં તપાસ આદરી, બિલ ફાટે ખેડૂતોના નામે, સબસિડીના આંકડા બોલે ખેડૂતોના નામે, પણ કાર્યક્રમ શું ચાલતો તો ખબર છે? યુરિયા કારખાનામાંથી નીકળે, નામ ખેડૂતનું હોય અને જાય કોક કેમિકલ ફેક્ટરી વાળાના ત્યાં, અને એમાંથી બીજા બધા પદાર્થો બનાવે અને મોંઘા ભાવે દુનિયામાં વેચી મારે. ખેડૂતના કામનું કશું રહે નહીં. નકરી ચોરી ચાલતી હતી, નકરી ચોરી ચાલતી હતી. ભાઈ હવે મને કહો કે મારે બધાને વાલા થવા કામ કરવું
કે મારે ખેડૂતોનું ભલું કરવા કામ કરવું. રસ્તો સાચો કયો? ખેડૂતોનું ભલું કરવું એ સાચો કે નહીં? ખેડૂતોનું ભલું કરવું એ સાચો કે નહીં? એટલે મેં નક્કી કર્યું કે યુરિયાને 100% નીમ કોટિંગ કરીશું. આપણે ત્યાં લીમડાની લીંબોડીઓ, અહીંયા આપણા ઉત્તર ગુજરાતમાં તો લીમડા જ લીમડા છે. આ લીમડાની લીંબોડી એની સામે કોઈ ના જુએ, મેં આખા દેશમાં લીંબોડીઓ ભેગું કરવાનું કામ ચાલુ કર્યું. લીમડાની લીંબોડીઓમાંથી તેલ કાઢ્યું અને એ તેલનો ઓપ આપ્યો આ બધા યુરિયા ઉપર. એના કારણે શું થયું? એક તો યુરિયાની તાકાત વધી ગઈ. 10 કિલો યુરિયા જોઈએ તો 7 કિલોથી ચાલે. પહેલા 10 કિલો યુરિયા વાપરો અને 20 મણ થતું હોય તો નીમ કોટિંગવાળા યુરિયાથી 25 મણ થાય. વકરો એટલો નફો, ખેડૂતને ફાયદો. અને બીજું, યુરિયાને નીમ કોટિંગ કરો એટલે ખેતર સિવાય બીજે કશે કામમાં ના આવે. કોઈ કેમિકલની ફેક્ટરી કામમાં ના આવે. કશું પણ એમાંથી બનાવવું તો બની જ ના શકે. એ માત્ર ને માત્ર ખેડૂતના જ કામમાં આવે. ભાઈઓ બહેનો, મેં 100% નીમ કોટિંગ કરી નાખ્યું. એના કારણે આ યુરિયાની ચોરી બંધ થઈ ગઈ. ખેડૂતોને સમય પર જોઈએ એટલું યુરિયા મળવા માંડ્યું અને નીમ કોટિંગ વાળું યુરિયા હોવાના કારણે એમનો પાક વધારે પાકવા માંડ્યો, ખર્ચો ઘટવા માંડ્યો. તમે મને કહો ભાઈઓ, આ કામ કોંગ્રેસ વાળા ના કરી શક્યા હોત? ના કરી શક્યા હોત? પણ એમને તો અટકાના, લટકાના, વરભટકાના. ભાઈઓ બહેનો, હવે મને કહો કે જે કેમિકલ ફેક્ટરીઓમાં મફતના ભાવે યુરિયા જતું હતું અને જે લોકો 5 ના 25 કરતા હતા, એ બધાની દુકાનો બંધ થઈ ગઈ. હવે મોદી એમને ગમે ખરો? જરા જોરથી બોલો, મોદી ગમે ખરો? મોદી સામે એમને વાંકવું પડે કે ન પડે? મોદીને કાચો ને કાચો ખાઈ જાય કે ના ખાઈ જાય? મોદીને પૂરો કરવા મથામણ કરે કે ના કરે? ત્યારે મોદીની રક્ષા કોણ કરે? નાના મોદીની રક્ષા કોણ કરે? મોદીને એક જીવનદાન કોણ આપે? આ મારા ભાઈઓ અને બહેનો, અરે એમના ભરોસે ચાલુ છું. ભાઈઓ, 125 કરોડ દેશવાસીઓના ભરોસે ચાલુ છું. 125 કરોડ દેશવાસીઓની તાકાત છે અને એટલા માટે આવા તત્વો સામે મેદાને પડ્યો છું ભાઈઓ, અને મોતને મુઠ્ઠીમાં લઈને ફરનારો માનવી છું ભાઈઓ. ભાઈઓ બહેનો, આપણે તો એવી જિંદગી જીવ્યા છીએ કે આમ સેજ જાઓ આગળ તો રેગિસ્તાન, થોડા આગળ જાઓ તો પાકિસ્તાન. આજ આપણા નસીબમાં. હવે મને કહો કે આપણા સરહદી ગામોને સુરક્ષા જોઈએ કે ના જોઈએ? જોઈએ કે ના જોઈએ? આ દેશની સેના સામર્થવાન જોઈએ કે ના જોઈએ? આ દેશની સેનાનું મોરલ ઊંચું હોવું જોઈએ કે ના હોવું જોઈએ? કોંગ્રેસના એક નેતા, બહુ ભણેલા ગણેલા વિદ્વાન, ભૂતકાળમાં રાજદૂત રહેલા શ્રીમાન મણિશંકર અય્યર, ઓળખી ગયા ને? ઓળખી ગયા ને? આ ગાળ મને દીધી છે કે તમને? આ ગાળ મને દીધી છે કે તમને? આ ગાળ મોદીને દીધી છે કે સમગ્ર પછાત સમાજને દીધી છે? આ ગાળ મને દીધી છે કે ગુજરાતને દીધી છે?
આ ગાણ મને દીધી છે કે હિન્દુસ્તાનના સભ્ય સમાજને દીધી છે? ભાઈઓ, આપણે ગાળની વાત નથી કરવી આજે, એ તો ગુજરાતની પ્રજા જોઈ લેશે, 14મી તારીખે હિસાબ ચૂકતે કરી નાખશે. પણ તમને થતું હશે કે આટલું જ વાત છે, આટલી નથી. હું પ્રધાનમંત્રી બન્યો પછી આ ભાઈ પાકિસ્તાન ગયા હતા, પાકિસ્તાનના લોકો જોડે મીટિંગ કરી છે અને સોશિયલ મીડિયામાં એ મીટિંગનો બધી વાતો સંભળાય છે, પાકિસ્તાનના લોકો જોડે બેસીને ચર્ચા કરે છે કે હવે મોદી આવી ગયા છે, જ્યાં સુધી મોદીને રસ્તામાંથી નહીં હટાવો ભારત અને પાકિસ્તાનના સંબંધો નહીં સુધરે. તમે મને કહો ભાઈ, આ પાકિસ્તાનમાં જઈને મોદીને રસ્તામાંથી હટાવો, આ વાત કરનાર મણિશંકર અય્યર, 3 વર્ષ જૂની વાત છે, આ કોંગ્રેસ પાર્ટી આખી વાતને દબાઈને બેસી કેમ ગઈ? મારે જરા એમને પૂછવું છે. ભાઈઓ, મને કહો, કોઈને રસ્તામાંથી હટાવવાનો મતલબ શું થાય? રસ્તામાંથી હટાવવાનો મતલબ શું થાય ભાઈ? અને આ કામ પાકિસ્તાનમાં જઈને તમે સોપારી આપવા ગયા હતા? ના ના, મોદીની સોપારી આપવા ગયા હતા? અરે મને તો આ મારી મા અંબા સાચવે છે તમારી સોપારીઓની હશે. અને અમારો ગુનો શું? અમે શું બગાડ્યું ભાઈ? આ દેશની જનતાએ અમને ચૂંટીને બેસાડ્યા છે ભાઈ. અમે કોઈનું પડાઈ નથી લીધું, લોકશાહી પદ્ધતિથી અમે ચૂંટાઈને આવ્યા છે. અને તમે પાકિસ્તાનમાં જઈને કહો કે આ રસ્તામાંથી અમને હટાવો પછી જ ભારત અને પાકિસ્તાનના સંબંધો બનશે? ભાઈઓ બહેનો, મુદ્દો કોંગ્રેસની માનસિકતાનો છે. આપ મને કહો, હિન્દુસ્તાનની સેનાએ પાકિસ્તાનમાં એમના ઘરમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરી એમને બધાને સીધા દોર કરી નાખ્યા, તમને બધાને આનંદ થયો તો નહોતો થયો? તમારી છાતી 56 ઇંચની થઈ હતી કે નહોતી થઈ? 125 કરોડ હિન્દી વસ્તાનીઓનું માથું ઊંચું થયું હતું કે નહોતું થયું? અને એક અંગ્રેજી છાપાએ લખ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઇક થયા પછી પાકિસ્તાનમાં ટ્રકો ભરી ભરીને મળદા ખસેડવામાં આવતા હતા, ટ્રકો ભરી ભરીને મળદા ખસેડવા પડ્યા. તમને આનંદ થયો તો નહોતો થયો? સર્જિકલ સ્ટ્રાઇક થઈ તમને ગૌરવ થયું તો નહોતું થયું? ભારતની સેના માટે સન્માન વધ્યું તો નહોતું વધ્યું? ભારતના વીરો માટે આદર થયો તો નહોતો થયો? હર હિન્દુસ્તાનીને થયો હોય કે ના થયો હોય? એકમાત્ર કોંગ્રેસ એવી હતી કે સર્જિકલ સ્ટ્રાઇક થઈ અને પેટમાં તેલ રેડાણું. પ્રશ્નો પૂછે પ્રશ્નો. સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી, પાછા કે શું પાકિસ્તાનનો ના પાડે છે? પાકિસ્તાન હા પાડે ભાઈ? ના ના, મને કહો, પાકિસ્તાન હા પાડે? ના, તમારે પાકિસ્તાનને પૂછવાનું ભાઈ. ભારત કે માનવાનું કે પાકિસ્તાન કે માનવાનું ભાઈ? ભારતનું માનવાનું કે પાકિસ્તાનનું માનવાનું? ડોકલામ થયું તો કે અમે ચીનને પૂછીશું, તમને નહીં પૂછીએ? શું આ દેશ સેવા આવી રીતે કરાય? દેશના પ્રશ્નો આવી રીતે સુલજે? પાછો બીજો એમને વાંધો પડ્યો કે આ મોદી સર્જિકલ સ્ટ્રાઇકના ગપ્પા મારે છે. જો સર્જિકલ સ્ટ્રાઇક થઈ હોય તો આપણા જવાનો બી તો મરવા જોઈતા હતા, આપણા જવાનોને તો ગોળી વાગવી જોઈતી હતી. કેમ ભાઈ, ભારતના વીર જવા મર્દો જીવતા પાછા આવે એમાં તમને તકલીફ પડે? ભારતના વીર જવાનો
આટલું સરસ ઓપરેશન કરે અને આખી દુનિયામાં હિન્દુસ્તાનની સેના જેને સર્જિકલ સ્ટ્રાઇક કરી આજે દુનિયાભરમાં હિન્દુસ્તાનની સેના માટે ગૌરવના ગીત ગાવામાં આવે છે ભાઈઓ. અને તમે કોંગ્રેસના લોકો, ભાઈઓ બહેનો, આપણે ત્યાં મને યાદ છે આ બનાસકાંઠાના લોકો, આ પાટણ જિલ્લાના ભાઈઓ આથી 15 વર્ષ પહેલા મારાથી બહુ નારાજ થઈ ગયેલા, ખૂબ નારાજ થઈ ગયા હતા. કેમ? તો મેં એમને કહ્યું કે ભાઈ આ વીજળીની મગજમારીથી બહાર નીકળી જાઓ, પાણી ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, પાણી બચાવો. તો બધા ખેડૂતો મને પ્રશ્નો પૂછતા હતા કે તમે વળી ક્યાં ખેતરમાં કામ કર્યું છે કે તમે અમને સલાહ આપો છો? આવું થતું હતું. હું સમજાવું તો મારી વાત ગળે ના ઉતરે, અને હું કહેતો હતો ભાઈ કે ટપક સિંચાઈ તરફ જાઓ, પાણી બચાવો. આ તળિયા નીચે જઈ રહ્યા છે, પાણી નહીં હોય તો આપણે ખતમ થઈ જઈશું. મને કહેવામાં આવતું સાહેબ તમે આ બધું બંધ કરો, ચૂંટણીઓ હારી જશો, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હારી જશો, ધારાસભા હારી જશો, ક્યાંય ના નહીં રહો, મને સલાહ આપતા હતા. મેં કહ્યું ભાઈ મારી ખુરશી બચે કે ન બચે, મારે તો મારો ખેડૂત બચાવવો છે, મારે મારો બનાસકાંઠા જિલ્લો બચાવવો છે, મારે મારો પાટણ જિલ્લો બચાવવો છે, મારે ધૂળની ડમરીઓ વચ્ચે જીવતા મારા વિસ્તારના ખેડૂતોને બચાવવા છે. હું મારી ખુરશીની પરવા નહીં કરું, હું એમની પરવા કરીશ, કડવી વાત હશે તો પણ કરીશ. 2 વર્ષ લાગ્યા મને સમજાવતા, 2 વર્ષ લાગ્યા, પણ પછી આજે મારે 100 વાર બનાસકાંઠા પાટણ જિલ્લાના ખેડૂતોને 100 વાર સલામ કરવી છે. મારે આ વિસ્તારના ખેડૂતોને માથું ઝુકાવીને નમન કરવા છે આજે, કારણ મારી વાતને એમણે સ્વીકારી, 2 વર્ષ પછી સ્વીકારી, અને આજે આખા હિન્દુસ્તાનમાં સૌથી વધારે દાડમ ક્યાં થાય છે ભાઈ? સૌથી વધારે બટાટા ક્યાં થાય? સૌથી વધારે ફળફળાદી ક્યાં થાય? સૌથી વધારે શાકભાજી ક્યાં થાય? અરે આ મારી રેતાળ ભૂમિ, ધૂળની ડમરીઓ વાળી ભૂમિ, ખેતર ખેડૂત જાય નહીં એવી દશા આજે લીલાછમ દાડમની વાડીઓ, કેસરની કેરીઓ, ઓહો હો 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 હો, જય જયકાર. ભાઈઓ બહેનો, આ કામ તમે કરી બતાવ્યું છે, અને હું હિન્દુસ્તાન ભરના લોકોને તમારી આ વાત કરું છું, ખાલી અહીં નહીં, દેશમાં જ્યાં જઉં ત્યાં કહું છું કે અમારા રેતાળ જમીનમાં અમારા બનાસકાંઠાના ખેડૂતોએ કેવી કમાલ કરી છે એની વાત હું કરતો છું. ભાઈઓ બહેનો, આપણા ગુજરાતમાં પહેલા કરતા 4 ગણું ભાજપની સરકાર આવ્યા પછી ફળફળાદીનું ઉત્પાદન 4 ગણું થયું. આપણે ત્યાં શાકભાજીનું ઉત્પાદન ભાજપ આવ્યા પછી પહેલા કરતા 10 ગણું થયું. આપણે ત્યાં દૂધનું ઉત્પાદન પહેલા કરતા 4 ગણું થયું. ભાઈઓ 4 ગણું થયું. ભાઈઓ બહેનો, વન પેદાશોનું ઉત્પાદન પહેલા કરતા 3 ગણું વધ્યું. આ પાણી, આ ખેતીલક્ષી કામો, આ કાળી મજૂરી, મને યાદ છે હું અહીંયા આવેલો કૃષિ મહોત્સવ માટે આવેલો જ્યારે મુખ્યમંત્રી હતો, અને એ વખતે લોકોને આશ્ચર્ય થતું હતું કે 40-45 ડિગ્રી ગરમી હોય અને બનાસકાંઠાનો માણસ પણ બપોરે ઘરની બહાર ના નીકળતો હોય, ત્યારે આ ગુજરાતનો મુખ્યમંત્રી બનાસકાંઠાની અંદર ધૂળ ફાંકવા આવ્યો છે. અને આવતો તો કારણ મારે બતાવવું હતું કે મારો ખેડૂત સાચા રસ્તો પકડી લે તો ક્રાંતિ કરી શકશે. અને આજે
बनासकांठाए कृषि क्रांति करी बतावी, बनासकांठाए दूधनी क्रांति करी बतावी, बनासकांठाए सूर्य क्रांति करी बतावी। भाइयों बहनों, आप बनासकांठा ने पाटण जिल्लो आखो पंथक आपणो आ उत्तर गुजरात अत्यार सुधी जेने कोई जोयुं नहोतुं, पहली वार भाइयों बहनों हूँ मुख्यमंत्री बन्यो त्यार पछी एना दी फरवा माड्या, हवे तो हूँ प्रधानमंत्री बन्यो छुं। भाई तमे मने को तमारा बे हाथ में लाड़वा छे के नथी, छे के नथी? कोई भूल कराए? गांधीनगर नो लाड़वो भी तमारा हाथ में ने दिल्ली नो लाड़वो भी तमारा हाथ में। भाइयों बहनों, मारा उत्तर गुजरात नो कोई व्यक्ति, मारा सौराष्ट्र नो कोई व्यक्ति, मारा दक्षिण गुजरात नो कोई व्यक्ति, मारा कच्छ नो कोई व्यक्ति क्यारे भूल न करे एनी मने पूरी श्रद्धा छे। हवे तो गुजरात ने आगर धपतु रोकवामां पहला दिल्ली में बैठेली सरकार वाले आवती थी, हवे तो दिल्ली नी सरकार पोते ज एंजीन बनी ने गुजरात ने आगे दौड़ावा तैयार थई छे। अने तमे मने को भाई, तमे मुंबई गया हो अने दूर कोक तमारो ओळखीतानो चेहरो देखाय तो तमने आम टाढ़क न वळे कि ना वळे? अजाणी जग्याए गया हो अने गामनो कोक ओळखीतो मळे के गमे के ना गमे? तमे अमेरिका गया हो अने कोक गुजराती बोलतू होय तो तमारा रूमाड़ा उभा थाय कि ना थाय? गमे के ना गमे, ओळखाण ना होय, पीछाण ना होय, खाली गुजराती बोले, अमेरिका में गुजराती बोलनारो मळी जाय तो तमारा चेहरा पर चमक आवे के ना आवे? आजे तो तमे दिल्ली जाओ अने दूर थी बुम्मार, ओ नरेंद्र भाई उभारो उभारो काम छे, उभारे के ना उभारे? आवो आवो प्रधानमंत्री कोई दी मळे भाई? आपड़ा नरेंद्र भाई आवो मळे? आम जब्बो पकड़ी उभा राखी एवो नातो होय एवुं कोई मळे? मळे भाईओ? अने एटला माटे कहू छू भाईओ, आ चूंटणी नथी, अरे मत तो तमे आपवाना छो, कमळना निशान पर बटन पर दबावाना छो, वधुमां वधु मतदान पण करवाना छो, भारतीय जनता पार्टी नी सरकार पण बनावाना छो, पण आ पांच वर्ष बहु ज महत्वना छे। जारे दिल्ली आखू तमारी पड़खे उभू होय मोको जवतो न करे भाई, मोको जतो न कराय। અને એટલા જ માટે ભાઈઓ બહેનો હું આપને વિનંતી કરવા આવ્યો છું, ભારતીય જનતા પાર્ટીને કમળના નિશાન પર બટન દબાવીને ભવ્ય વિજય અપાવો એ જ અપેક્ષા સાથે ભાઈઓ બહેનો આપનો હૃદયપૂર્વક આભાર માનું છું, આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા આવ્યા। બે મુઠ્ઠી બંધ કરીને મારી સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી।